વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 7, વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 5. આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. આપણે અગાઉના વિડીયોની અંદર અને અગાઉના પ્રકરણની અંદર જોયું કે ભારતની અંદર ઘણા રાજ્યોનો ઉદ્ભવ થયો હતો અને આ નવા નવા રાજ્યોનો ઉદ્ભવ થયો, એનો વિકાસ થયો અને આ નવા નવા રાજ્યોનું પતન પણ થયું. આમ છતાં આજે જોઈએ તો ઘણા ગામ એવા હતા, ઘણા નગરો એવા હતા જેની અંદર ઘણી હસ્તકલાઓનો વિકાસ થયો હતો, બીજી ઘણી શૈલીઓનો વિકાસ થયો હતો, ઘણી ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો હતો. અંતે એક સમુદાય એવો પણ હતો કે જે આ શહેરોથી દૂર, આ નગરોથી દૂર, જંગલની અંદર, પહાડોની અંદર, એવા દુર્ગમ વિસ્તારો કે જ્યાં પહોંચી ન શકાય એવા વિસ્તારોની અંદર આ વનવાસી વિચરતી જાતિનો વિકાસ થયેલો હતો. એટલે કે આ વનવાસી, આ વિચરતી જાતિઓ એ મોટા મોટા શહેરોથી દૂર આવેલી હતી. એટલે કે એક સમાજ એવો પણ હતો જેનો વિકાસ સમાજની અંદર થયો હતો, જેનો વિકાસ શહેરોની અંદર થયો હતો, ગામડાઓની અંદર થયો હતો. અને એક સમુદાય એવો પણ હતો જે શહેરોથી દૂર, ગામોથી દૂર, જંગલની અંદર આવી જાતિઓનો વિકાસ થયેલો જોવા મળે છે. આ જે જનજાતિઓ છે, આ જે વિચરતી જાતિઓ છે, એના વિશે જાણીએ તો મોટા શહેરો અને રાજ્યોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો સમૂહ પણ રહેતો હતો. એટલે કે એક સંસ્કૃતિ એવી પણ હતી કે જે મોટા શહેરોથી દૂર હતી, જે રાજ્યોથી દૂર હતી અને સદીઓથી જંગલોની અંદર રહેતી હતી અને પોતાની સંસ્કૃતિનું જાળવણી કરતી હતી અને પોતાની ઓળખને પ્રસ્થાપિત કરવાનો આ જનજાતિઓ પ્રયત્ન કરતી હતી. આ જનજાતિના સભ્યો કઈ પ્રથાથી જીવતા હતા? આ જનજાતિના સભ્યો કબીલાય પ્રથાથી જોડાયેલા હતા. એટલે કે જંગલની અંદર તેઓ એક કબીલામાં રહેતા હતા, જેની અંદર 10 થી 15 નાના નાના ઝૂંપડાઓ આવેલા હોય છે અને આ કબીલો કહેવામાં આવે છે. અને આ કબીલા પ્રથાથી આ જનજાતિના લોકો જોડાયેલા હતા અને આ કબીલાનો વડો પણ એમાં સામેલ હોય છે. જેવી રીતે ગામડાની અંદર સરપંચ હોય છે, એવી જ રીતે આ કબીલા પ્રથાની અંદર કબીલાનો વડો પણ હોય છે. બીજું, તેમની પ્રવૃત્તિઓ શું હતી? શિકાર કરવાની પ્રવૃત્તિ, પશુપાલનની પ્રવૃત્તિ અને થોડે અંશે તેઓ ખેતીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. એટલે કે જેવી રીતે શહેરોની અંદર, ગામડાઓની અંદર એ લોકો એમની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે, ઉદ્યોગ ધંધાની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે, એમ આ જે વિચરતી જાતિઓ છે, વનવાસી જાતિઓ છે, એ જંગલની અંદર એવી કઈ પ્રવૃત્તિઓ કરતા હતા અને એવી કઈ પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા હતા? તો આ વનવાસી અને વિચરતી જાતિના લોકો હતા, એમની મુખ્ય પ્રવૃત્તિ જંગલની અંદર શિકાર કરવાની પ્રવૃત્તિ હતી, પશુપાલનનો ધંધો તેઓ કરતા હતા અને થોડે અંશે ઘણી એવી જનજાતિઓ હતી જે ખેતીની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. એટલે એમની મુખ્ય 3 પ્રવૃત્તિઓ હતી, શિકારની પ્રવૃત્તિ, પશુપાલનની પ્રવૃત્તિ અને ખેતીની પ્રવૃત્તિ. આ 3 પ્રવૃત્તિ સાથે તેઓ જંગલની અંદર કબીલાય પ્રથાની અંદર તેઓ જીવન જીવતા હતા. જંગલ અને પ્રકૃતિ સાથે તેઓ પોતાનું જીવન વ્યતીત કરતા હતા. એટલે કે તે જંગલ અને પ્રકૃતિ એ જ એમનું જીવન હતું અને એમની સાથે રહીને જ તેઓ પોતાનો વિકાસ કરતા હતા. આ પછી તેમના ઘર શેના બનેલા હતા? તેમના ઘર પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા. એટલે કે જંગલની અંદર જે પ્રાકૃતિક સંસાધનો મળી આવે છે એ પ્રાકૃતિક સંસાધનોથી જ તેમના ઘરનું નિર્માણ થયું હતું. એટલે કે પહેલાંના સમયની અંદર જેવી રીતે અત્યારે આપણા મકાનો છે એ મોટી મોટી ઇમારતો છે, ઈંટોના બનેલા હોય છે, રેતીના બનેલા હોય છે, એવી રીતે જંગલની અંદર ઈંટોના કે રેતીના કે પથ્થરના મકાનો જોવા નથી મળતા. ત્યાં જે પ્રાકૃતિક સંસાધનો છે, લાકડોથી માંડીને એ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીને એમણે પોતાના ઘરો બનાવેલા હતા. આમાંની કેટલીક જનજાતિઓ
એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, એટલે કે ઘણી જનજાતિઓ એવી હતી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તે ભટકતી રહેતી અને પોતાની પ્રવૃત્તિઓ માટે તેઓ સ્થળાંતર કરતી રહેતી હતી, તેને વનવાસી કે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં વિચરતી કે વિમુક્ત જાતિ કોને કહેવાય? તો કે જે જનજાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, સ્થળાંતર કરતી રહેતી હતી, એને વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. આવી જનજાતિઓ ક્યાંય જગ્યાએ નિવાસ કરતી? સામાન્ય રીતે આવી જનજાતિઓ જંગલોની અંદર, પહાડોની અંદર, રણની અંદર કે દુર્ગમ જગ્યા કે જ્યાં સહેલાઈથી પહોંચી શકાય ન હોય, જ્યાં કોઈ સુવિધાનો અભાવ હોય, તેવી દુર્ગમ જગ્યાઓ પર તેઓ નિવાસ કરતા હતા. પાઠ્યપુસ્તકની અંદર આપણે જોઈએ તો આ જનજાતિઓ અને વિચરતી જાતિઓ છે એ મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને પોતાની ઓળખને પ્રસ્થાપિત કરવાનો એમણે પ્રયત્ન કર્યો હતો. એવો સમાજ પણ ભારતની અંદર રહેતો હતો કે જે સદીઓથી પોતાની સંસ્કૃતિને જાળવી રાખી હતી, પોતાની ઓળખને જાળવી રાખી હતી, કે એક સમાજ એવો હતો કે જે ગામડાઓમાં અને શહેરોમાં અને રાજ્યોમાં રહેતો હતો, અને એક સમાજ એવો પણ હતો કે જે જંગલની અંદર વસવાટ કરતો હતો, એટલે એને વનની અંદર રહેતા હોવાથી, વનની અંદર વાસ કરતા હોવાથી એને વનવાસી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. આ જનજાતિના સભ્યો કઈ પ્રથાથી જોડાયેલા હતા? આ જનજાતિના સભ્યો કબીલાય પ્રથાથી જોડાયેલા હતા, એટલે કે જંગલની અંદર છૂટા છૂટા એવા કબીલા જે કહેવામાં આવે છે, જેને કે જેની અંદર 10-15 ઝૂંપડા હોય એને કબીલો ગણવામાં આવે છે, અને કબીલાનો વડો પણ હોય છે. તો આવી આ જનજાતિના લોકો છે એ કબીલાય પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓની મુખ્ય પ્રવૃત્તિ કઈ હતી? તેઓની મુખ્ય પ્રવૃત્તિ શિકાર, પશુપાલન અને થોડે અંશે તેઓ ખેતીની પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા હતા. જંગલ અને પ્રકૃતિની તેમના જીવન ઉપર સૌથી વધુ અસર પડી હતી. તેમના ઘરો શેના બનેલા હતા? તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા. આમાંની કેટલીક જનજાતિઓ એવી હતી જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન્ય રીતે સ્થળાંતર કરતી રહેતી, સામાન્ય રીતે ભટકતી રહેતી હતી, એટલા માટે એને વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણું ટાઇટલ છે વિચરતી જાતિ. તો વનવાસી જાતિ વિશે આપણે જોયું કે જે જંગલની અંદર વાસ કરે છે એ વનવાસી છે, અને વિચરતી કે વિમુક્ત જાતિ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતી રહે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન જીવે છે, તેને વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. તેઓનું જીવન સામૂહિક હતું, તેઓ સમૂહની અંદર રહેતા હતા, તેઓ એકલવાયુ જીવન જીવતા નહોતા. અત્યારે આપણા સમાજની અંદર ઘણા લોકો એકલવાયુ જીવન જીવે છે, ત્યારે એ સમયની અંદર જે વિચરતી કે વિમુક્ત જાતિના લોકો હતા, જે વનવાસી જાતિના લોકો હતા, તેઓ સમૂહમાં રહેવાનું વધારે પસંદ કરતા હતા. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા એવું જાણવા મળ્યું છે. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો, ઘણી વાર એમને પણ બીજી જનજાતિઓ સાથે લડવું પડ્યું હોય એવા બનાવો પણ બન્યા છે. બીજી જનજાતિઓ સાથે એમને સંઘર્ષ કરવો પડ્યો હોય એવા બનાવો પણ બન્યા છે. તો આ સંઘર્ષની જે પ્રવૃત્તિઓ છે, જે આપણે અગાઉના પ્રકરણની અંદર જોયું કે જુદા જુદા રાજાઓ અને જુદા જુદા એમના રાજ્યો અને એમની પ્રજાઓ વચ્ચે સંઘર્ષ થયો હતો, તો એવી રીતે જે આ રાજ્યો, શહેરો અને ગામડાઓથી દૂર રહેલી આ જનજાતિઓને પણ જંગલની અંદર જે બીજી જનજાતિઓ રહે છે એમની સાથે એમને લડવું પડ્યું હતું, એમની સાથે એમને સંઘર્ષ પણ કરવો પડ્યો હતો, એવી બાબત પણ ઇતિહાસકારોને જાણવા મળેલ છે. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખવી. એ લોકોએ પણ પોતાની સંસ્કૃતિને ટકાવી રાખવા, પોતાની સ્વતંત્રતાને ટકાવી રાખવા બીજી જનજાતિઓ સાથે એમણે સંઘર્ષ કરેલો છે. આગળના પ્રકરણની અંદર આપણે જોયું
કે જેવી રીતે આપણા જે રાજપૂત રાજાઓ હતા એમણે પોતાની સંસ્કૃતિને ટકાવી રાખવા, પોતાની સ્વતંત્રતાને ટકાવી રાખવા, જે બીજા વિદેશી પ્રજાઓ હતી એમની સાથે એમને સંઘર્ષ કરવો પડ્યો હતો, એવી જ રીતે એક સમાજથી દૂર એક નવો જ સમાજ જે જંગલની અંદર વાસ કરે છે, જે વનવાસી કહેવામાં આવે છે, જે વિચરતી જાતિ તરીકે ઓળખવામાં આવે છે, એણે પણ પોતાની સ્વતંત્રતા ટકાવવા માટે, એણે પણ પોતાની સંસ્કૃતિ ટકાવવા માટે બીજી જનજાતિઓ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજની અંદર ધીરે ધીરે પરિવર્તન આવ્યું. એટલે કે એમણે સંઘર્ષ કરેલો છે, એમણે જંગલની પ્રવૃત્તિ ઉપર તેઓ નિર્ભર રહ્યા છે, અને આ સંબંધને કારણે આ જે વનવાસી જાતિઓ છે, જે વિચરતી જાતિઓ છે, એમના સમાજની અંદર પણ ધીમે ધીમે પરિવર્તન આવેલું જોવા મળે છે. ઇતિહાસકારોના મત મુજબ આ સમાજની અંદર પણ સંઘર્ષ થયેલો છે. આ સમાજે પણ એની જે રીતિ રિવાજો છે, એમની જે સંસ્કૃતિ છે, જે વારસાગત તેઓ જીવતા આવ્યા છે, એની અંદર પણ બદલાવ જોવા મળ્યો છે, એની અંદર પણ પરિવર્તન થયેલું જોવા મળ્યું છે. હવે આ વનવાસી અને વિચરતી જાતિના લોકો વિશે ઇતિહાસકારો શું કહે છે? તો કે સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદોને બાદ કરતા આ જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. એટલે કે એમને સમયના કોઈ પણ લેખિત દસ્તાવેજ છે ઇતિહાસકારોને મળેલ નથી. બીજું, વનવાસી કે આ જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીતરિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી, અને વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાનો પણ ઉપયોગ કરે છે. એટલે કે એમના માટેના કોઈ લેખિત દસ્તાવેજ મળેલ નથી. એટલા માટે જે અત્યારના વર્તમાન ઇતિહાસકારો છે, એ જે ભૂતકાળના ઇતિહાસકારો છે, એમણે જે બોલેલું છે, એમની જે મૌખિક વાણી છે, એના આધારે અત્યારના જે વર્તમાન ઇતિહાસકારો છે, એમણે પણ આ જનજાતિઓ માટે, આ વનવાસીઓ માટે મૌખિક પરંપરાનો ઉપયોગ કરેલ છે. એટલે કે આ જનજાતિઓ માટેના કોઈ પણ પુરાવાઓ મળતા નથી, કોઈ પણ લેખિત દસ્તાવેજ મળતા નથી, અને માહિતી મળે છે તો ખૂબ જ ઓછી જાણકારી મળે છે. ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો, તો ભારતની અંદર મુખ્ય જનજાતિના ક્ષેત્રો કયા કયા હતા? ભારતના મોટા ભાગના વિસ્તારમાં આવા જનજાતિની વસ્તી જોવા મળે છે. આ જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો હતો. તો વર્લ્ડની અંદર આવી જનજાતિ વધારે ક્યાં જોવા મળે છે? તો સમગ્ર વિશ્વની અંદર, ભારતની અંદર છે આવી વનવાસી અને વિચરતી જાતિના લોકોની જે જનજાતિ છે એ વધારે જોવા મળે છે. અને આ જનજાતિઓની અંદર એક વિસ્તાર અને પ્રભાવ છે, એમનો બદલાવ પણ જોવા મળે છે. કેટલીક જનજાતિઓ એવી પણ હતી એ સમયની અંદર જે ખૂબ શક્તિશાળી જનજાતિ હતી, અને જેવી રીતે જોઈએ તો 13મી અને 14મી સદીની વાત કરીએ, અત્યારે 21મી સદી ચાલી રહી છે, તો આપણે 13મી અને 14મી સદી દરમિયાન પંજાબની વાત કરીએ, તો પંજાબની અંદર યાદ રાખો કે 13મી અને 14મી સદીની અંદર પંજાબની અંદર જે ખોખર જનજાતિ હતી અને ગખર જનજાતિ હતી, ખોખર અને ગખર આ જનજાતિ મુખ્ય હતી, અને આ જનજાતિ એ સમયની અંદર પંજાબની અંદર ખૂબ શક્તિશાળી જનજાતિ હતી. આ જનજાતિમાંથી આવનાર કમાલકા ખખર નામના જે વ્યક્તિ હતા, એમને અકબરે મનસબદાર બનાવ્યા હતા. એટલે કે આ જનજાતિ ક્યાં જોવા મળે છે? આ જનજાતિ પંજાબની અંદર જોવા મળે છે, જેને ખોખર જાતિ કહેવામાં આવે છે, જેને ગખર જનજાતિ કહેવામાં આવે છે, જેમાં એક વ્યક્તિ હતા કમાલકા ખખર. એ કમાલકા ખખર નામના જે વ્યક્તિ હતા, એમને મુઘલ સમ્રાટ જે બાદશાહ અકબર હતા, એમણે પોતાના દરબારની અંદર એમને મનસબદારનો હોદ્દો આપ્યો હતો. મોગલો પહેલા મુલતાન અને સિંહમાં લંઘા અને અર્ધુન જનજાતિનું આદિત્ય હતું,
ભારતના ઉત્તર પશ્ચિમ ભાગની વાત કરીએ તો ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગની અંદર બ્લોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. એટલે ભારતના ચાર ટુકડા કરીએ આપણે, ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારત. તો ઉત્તર અને પૂર્વની વાત કરીએ તો બ્લોચ નામની જે જનજાતિ હતી એ સૌથી શક્તિશાળી જનજાતિ હતી. તેમાં વિવિધ નેતાઓ ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી, એટલે કે તેની અંદર આગેવાનો હતા, તેની અંદર વિવિધ નેતાઓનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમ હિમાલયની વાત કરીએ તો પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડરીઓ નામની જે જનજાતિ હતી એ મુખ્ય હતી. તો ભારતના આપણે ચાર ભાગ કરીએ તો ચારેય ભાગની અંદર જે જનજાતિઓ છે એ ચારેય ભાગની અંદર જનજાતિઓ છે એ મુખ્ય હતી, શક્તિશાળી જનજાતિ હતી. જેમ આપણે પંજાબની અંદર જોયું તેવી જ રીતે આપણે પશ્ચિમ ઉત્તર પૂર્વની ભારતની અંદર જોયું, સોરી ઉત્તર પશ્ચિમ ભારતની અંદર જોયું તો ઉત્તર પશ્ચિમ ભારતની અંદર પણ જનજાતિઓ હતી. એવી જ રીતે પૂર્વ હિમાલયની વાત કરીએ તો પૂર્વ હિમાલયની ગડ્ડી ગડરીઓ નામની જે જનજાતિ હતી એ શક્તિશાળી હતી અને મુખ્ય હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જાતિઓનું પ્રભુત્વ હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે ભારતના આ જુદા જુદા જે ક્ષેત્રો છે, ભારતની ચારેય દિશાઓની વાત કરીએ તો આ ચારેય દિશાઓની અંદર આવી જનજાતિઓ ફેલાયેલી હતી. આ જનજાતિઓએ હંમેશા પોતાની સંસ્કૃતિ અને સદીઓથી પોતાની સંસ્કૃતિની એમણે રક્ષણ કર્યું છે, પોતાની ઓળખાણ બતાવવાનો એમણે પ્રયત્ન કરેલો છે. અને આ જનજાતિઓ અને વિચરતી જાતિઓ છે એ ભટકતું જીવન જીવતા હતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ તેઓ હંમેશા સ્થળાંતર કરતા રહેતા હતા, એટલે એમને વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. અને શિકાર, પશુપાલન અને ખેતીની પ્રવૃત્તિ એમની મુખ્ય પ્રવૃત્તિ હતી. અને જંગલમાં એમના જે ઘરો છે એ પ્રાકૃતિક સંસાધનોથી બનાવેલા હતા, અને પ્રાકૃતિક સંસાધનો દ્વારા એમના ઘરોનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. આગળની વાત આપણે હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર કરવાની છે. આ વિડીયોની અંદર જે માહિતી આપવામાં આવી છે એ હોમવર્કની અંદર તમારે પાઠ્યપુસ્તકનું જે પેજ નંબર 27 છે બરાબર વાંચી જવાનું છે, એટલે બરાબર તમને આ પાઠ શું કહેવા માગે છે એ સમજાય જશે.